जूनागढ़ माळिया तालुकाना जलंधर गीर गामे मुगल माताजी नुं मंदिर श्रद्धाळुओने माई भक्तो माटे आस्थानुं केन्द्र बन्युं। जूनागढ़ जिल्लाना माळिया तालुकाना जलंधर गीर गामे आवेल मुगल माताना मंदिरे श्रद्धाळुओने माई भक्तो माटे आस्थानुं केन्द्र बनी गयुं। માળિયા તાલુકાનું ગીર જલંધર ગામ કે જે આશરે 4 કે 5 વર્ષે માળિયાથી મેદરડા રોડ ઉપર મુગલ માતાજીનું મંદિર આવેલ છે, જે સમયની અંદરમાં મંદિરનું શ્રદ્ધાના કેન્દ્ર બની ગયું છે અને અહીંની દૂર દૂરથી આવતા લોકો માતાજીની શ્રદ્ધા રાખે છે અને કામ થવાથી માતાજીના દર્શન કરવા અને માનતા પૂરી કરવા લોકો આવે છે અને અહીં આ મંદિરમાં મુગલમાં પીઠડામાં અને ખોડિયારમાં બિરાજમાન છે અને દર મંગળવારે લોકોને ખાસી ભીડ જોવા મળે છે અને હરેક શ્રદ્ધાળુઓ માતાજીના પૂજન અર્ચન કર્યા બાદ માતાજીનો પ્રસાદ જમાડવામાં આવે છે અને દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે। અહીંના પૂજારી શ્રી ભીખીબેનને માતાજીના સ્વરૂપના રૂપે પ્રગટ થયેલા થતાં ત્યારથીના ભીખીબેન માતાજીની સેવા પૂજા અને દર્શનાર્થે આવતા લોકોની સેવા કરે છે અને અહીંના સેવક પ્રિયંકાબેન વેગડાનું કહેવું છે કે અમોને આખા જલંધર ગામને માતાજી ઉપર પૂરો વિશ્વાસ છે। ગયા સમયમાં કોરોના જેવી મહામારી અને લંપી વાયરસ જેવી મહામારીઓમાં પણ અમારા ગામની અંદર કોઈપણ જાતનું નુકસાન કે કોઈપણ જાતની જાનહાની થઈ નથી। બ્યુરો રિપોર્ટ, પંકજ વેગડા, ચૂડા। મારું નામ વેગડા પ્રિયંકા જયસુખભાઈ, ગામ જલંધર ગીર, માળિયા તાલુકાના જલંધર ગીરમાંથી અમે રહીએ છીએ અને અમારે અહીંયા મોગલમાં પીઠળમાં અને ખોડિયારમાં પ્રગટ થયા એને 4 વર્ષ પૂર્ણ થયા છે અને મોગલમાંની દયાથી અમારા ગામમાં ઘણી મહેર છે। અમારા ગામમાં નહીં પણ આજુબાજુના ગામમાં પણ મોગલમાંની દયાથી ઘણી મહેર છે। અમારે અહીંયા ભૂમિમાં ભીખુબેન છે અને દાણા કે દોરા ધાગા કાંઈ કરતા નથી પણ માતાજી ઉપર એટલી શ્રદ્ધા અને આસ્થાના વિષયમાં માતાજી અમારું કામ બહુ સારી રીતે પૂર્ણ કરે છે અને માતાજી પ્રગટ થયા એના 4 વર્ષ પૂર્ણ થયા છે। અહીંયા મેંદરડા રોડ ઉપર માતાજીનું મંદિર છે અને અમારા ગામમાં બહુ ઘણી મહેર છે। આ કોરોનાનો સમય હતો તો ત્યારે અમારા ગામના ભીખુબેને કીધું હતું કે આપણા ગામમાં કોઈ દુવિધા નહીં આવે અને માતાજીની મહેરથી અમારા ગામમાં કોરોનાનો એક પણ કેસ નહોતો અને મોગલમાં પીઠળમાં અને ખોડિયારમાંની અમારા ગામ પર બહુ સારી મહેર છે। જય માતા, જય માતાજી, જય મોગલમાં, જય પીઠળમાં, જય ખોડિયારમાં।